બારડોલીમાં હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર એવા દિવાળી પર્વની ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નગરમાં આવેલ ડેકોરેશનની તથા કપડાં તેમજ ફૂટવેરની દુકાનો અને રંગોળી અને કોડિયામાં ગ્રાહકો નહીં દેખાતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. કોરોનાની મહામારીના કારણે જાહેર કરેલા લોકડાઉનથી તમામ બજારો બંધ કરવામાં આવતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી તરફ નોકરિયાત વર્ગને પણ નોકરીમાંથી છૂટા કરી દેવાતા અથવા તો તેમના પગારમાં કાપ મૂકવામાં આવતા તેઓને પણ નુકસાન થયું છે. જોકે હાલમાં અનલોક દરમિયાન ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે બારડોલી નગરમાં આવેલ દુકાનોમાં ગરાકી નહીં નીકળતા વેપારીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે. મારું નામ નીતિ નાહિરે. બારડોલી લીમડા ચોક ખાતે મારી પ્લાસ્ટિક તથા કટલેરીની શોપ આવેલી છે. આ દુકાન ને આ વ્યવસાય સાથે હું પાછલા 5-6 વર્ષથી જોડાયેલો છું. આપ સૌ જાણો જ છો કે આ કોરોનાની મહામારી વચ્ચે જ્યારથી માર્ચમાં સરકારશ્રીએ લોકડાઉન કર્યું હતું ત્યારથી 4 મહિના સુધી સંપૂર્ણ વેપાર ધંધો ઠપ હતો અને હવે હાલ દિવાળીને થોડા દિવસો બાકી છે ત્યારે આપ માર્કેટની હાલ પરિસ્થિતિ જોઈને એવો અમને પણ વિચાર આવે છે કે શું આ આગળ દિવાળીમાં વેપાર ધંધો ચાલશે ખરો. દર વર્ષની સરખામણીએ આ વર્ષે અમે પણ માલ દુકાનમાં રાખી દીધેલો છે પણ હવે ગત વર્ષની સરખામણીમાં 25% પણ પબ્લિક અને તથા વેપાર દેખાતો નથી. તેથી અમે વેપારી મિત્રો દુવિધામાં મુકાઈ ગયેલા છે કે શું આ વર્ષે દર વર્ષની જેમ વેપાર ધંધો ચાલશે ખરો આપણો.